चोपड़ा पूजन करीने आगामी वर्ष एटले के आर्थिक दृष्टिए सारू जाए तेवी भगवान ने प्रार्थना करे छे। अमदावादना जाणीता जगन्नाथ मंदिर में पण चोपड़ा पूजन करवामां आव्यु। परंपरागत शास्त्रोक्त विधि अनुसार चोपड़ा पूजन करी आवनारू वर्ष आर्थिक दृष्टिए सारू जाए तेवी कामना करवामां आवी। दिवाळीनुं पर्व होवाथी भगवान जगन्नाथ ने खास शणगार करवामां आव्यो। अजवाळी अमासना दिवसे जगन्नाथना दर्शन करवा मोटी संख्यामां भक्तो पण उमटी पड्या हता। જેવી રીતે કે દિવાળીના અને નવા વર્ષના સૌને ખૂબ ભગવાન જગન્નાથજીના આશીર્વાદ રહે, મંગલમય બની રહે, આખું વર્ષ પ્રગતિમય જીવન બની રહે, ખૂબ ખૂબ લોકોને સાધુવાદ ને મંગલ કામના। જેવી રીતે આપણી પરંપરા પ્રમાણે શારદા પૂજન ને ચોપડા પૂજન દિવાળીના દિવસે થતું હોય છે, તો આજે મંદિરમાં પરિસરમાં ભગવાનની સાનિધ્યમાં ચોપડા પૂજન ને શારદા પૂજન કરવામાં આવેલ છે। સાંજે ભગવાનને દીપમાળાના દર્શન થશે અને મંગળવારના દિવસે 14 તારીખે બેસતા વર્ષના દિવસે ભગવાનને ઠાકોરજીને 56 ભોગના આખો દિવસ દર્શન અને શણગાર ધરાવવામાં આવશે। આવી આપણી એક પરંપરા આપણી સંસ્કૃતિ રહેલી છે। ભગવાન 14 વર્ષ પછી જ્યારે વનમાંથી અયોધ્યા પરત આવ્યા હતા અને જે ઉત્સવ મનાવવા આવ્યો હતો, એ પર્વથી આજ દિન સુધી સૌ દિવાળીને નૂતન વર્ષ મનાવી રહ્યા છીએ।